ઇલ્ઝામ બેન, પણ અહીંયા જયારે વાત કરવામાં આવે છે કે ઘણો મોટો એવો વર્ગ છે કે જે એક્સેપ્ટ પણ નથી કરી શકતો કે પોતાની વાઈફ તેના કરતા વધારે કમાય. આ એકદમ કહી શકાય કે નગ્ન સત્યતા છે આપણા સમાજની, કે જયારે બહાર જયારે કોઈ બે વ્યક્તિ વાત કરે છે કહી શકાય ને, પેલે એકદમ આપણે ટિપિકલ વર્ડમાં જયારે કહીએ કે ઈગો હર્ટ થતો હોય છે, પણ અહીંયા જયારે વાત આવે છે કે કોઈ એ પ્રકારે અત્યાચાર ગુજારવાની, કે તમારામાં એટલી તાકાત છે, પુરુષ જાત થઈને જો ભારત એક પુરુષ પ્રધાન દેશ છે, તમારામાં એટલી તાકાત છે તો કમાઈને બતાવો, અથવા તો જયારે સ્ત્રીની ઉપર જયારે અત્યાચાર કરો છો ત્યારે ઈગો તમારો ત્યારે હટ નથી થતો, ત્યારે તમને કોઈ એ પ્રકારની શરમ જ નથી આવતી, એ પણ એક બાબત છે. હવે પ્રોબ્લેમ શું થયો છે બેન, કે આપણે જે પિતૃત્વ હતા પેટ્રાઇકલ સોસાયટીની વાત કરી છે, એમાં બહેનોને મારવાનો વર્ષોથી ચાલતું હતું. ખરી રીતે આપણે જે બહેનો પર હાથ ઉપાડો તેને તો કાયરતા કહેવાય, એ રસ પણ ગયું તેને બાયલાગીરી કહેવાય કે તમે બહેનો પર હાથ ઉઠાવી રહ્યા છો. પણ અનફોર્ચ્યુનેટલી આપણું પહેલાથી જે સમાજ છે, જે સમાજે માથામાં નાખ્યું છે કે ભાઈ આ તો આપણે બહેનોને મારવાનો આપણો હક થાય. બીજી ઇમ્પોર્ટન્ટ વાત આ ટોપિક સાથે રિલેટેડ એટલે કે જયારે બહેનોને અને દીકરીઓનું શોષણ થાય, કોઈ રીતે શોષણ થાય એવી કહી દો કે પેલા કાકા આ કાકા જે મામા આયા જે બી ઓળખાણવાળા હોય આવે બધા કરે કે કંઈક આવું એનું કરે તો બી એના એને ચૂપ બેસાડી દે, એની ફેમિલી એને ચૂપ બેસાડી દે, બિચારી કહેવા માંગે કે કે અન્યાય થાય છે, ખોટી વાત છે, તો એ ફેમિલી ચૂપ બેસાડી દે કે ના સમાજમાં આપણું નામ બગડ છે. અત્યારે ફેમિલીનું એટલું ભાન નથી પડતું કે સમાજમાં એ લોકોનું નામ નહીં, સમાજમાં તો પેલાનું નામ બગડ છે કે આવો હવે ગંદો માણસ છે, આવો ખરાબ માણસ છે, અને ઉલટું આવું બોલશે તો બિચારી ચાર દીકરીઓ બચી શકશે, ના તો આવા લોકોને છૂટા છોડે તો બિચારી ચાર છોકરીઓને